આ તરફ વડોદરા જિલ્લાના પાદરાના ઓધવ ભુલાની ખડકી વિસ્તારમાં એક યુવાનને કોરોના પોઝિટિવ આવતા વહીવટીતંત્રમાં ખળભળાટ વ્યાપ્યો હતો. જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડાએ પાદરાના કોરોના કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત સાથે કોવિડ-19 કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી અને પાદરાના વહીવટીતંત્ર સાથે આરોગ્યલક્ષી સેવાઓ અંગે મીટિંગ યોજી રિવ્યૂ મેળવ્યો. તો આસપાસના વિસ્તારમાં બંગાળી ફળિયા, કોઠી ફળિયા અને રાણાવાસ વિસ્તારને પણ બફર ઝોન પર આ વિસ્તારોને જાહેર કરી દેવામાં આવ્યા હતા. આજે હું અને એસપીસી અહીંયા પાદરા તાલુકાની મુલાકાત કરવા માટે આવ્યા છે. અત્યારે એસએમ શ્રી, મામલતદાર શ્રી, પીડીઓશ્રી, ડીએચઓ શ્રી, આરોગ્યના અધિકારીશ્રીઓ, પોલીસના અધિકારીશ્રીઓ સાથે સંયુક્ત મીટિંગ યોજી છે અને આરોગ્યલક્ષી તમામ કામગીરીનું રિવ્યૂ કર્યું છે. એમના સિવાય ખેડૂતલક્ષી કામગીરી, દૂધ મંડળી બાબતમાં એપીએમસી, પાણીની પુરવઠાની જે કામગીરી છે, માઇગ્રન્ટ લેબરર્સને જો અહીંયાથી મોકલવા માટેની કામગીરી છે, પુરવઠા કેવી રીતે અહીંયા કામગીરી થઈ રહી છે, આ તમામ કામગીરીનું રિવ્યૂ કરવામાં આવ્યું છે. અને અહીંયાથી પછી અમે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવાના છે, સિટીમાં ફ્લેગ માર્ચ રજૂ કરવાના છીએ અને એમના સાથે સાથે બીજા પણ જો કન્ટેનમેન્ટ ઝોન્સ છે અહીંયા પાટણમાં એમની પણ મુલાકાત લેવાની છે.